નમસ્તે મિત્રો, સિરીજના આગળના લેક્ચરમાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, આપણે આગળ જે લેક્ચરમાં ભણ્યા હતા એ થોડું બેઝિક લેવલ હતું. હવે આપણે થોડું એડવાન્સ લેવલ અને વધારે થોડી કોમ્પ્લિકેટેડ સિરીઝ, થોડાક વધારે મોટા અંકમાં સિરીઝ અને અલગ અલગ નવીન પેટર્ન જે છે, અલગ અલગ જે પેટર્ન બને છે એનો આપણે ફરી પાછો અભ્યાસ કરવાના છીએ. તો મિત્રો, હું નિકુંજ ગોડેશ્વર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત એજ્યુ સફર ટીમમાં, એજ્યુ સફર પરિવારમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે આ જે પેટર્ન છે એ થોડીક કોમ્પ્લિકેટેડ છે, કારણ કે આ પેટર્ન ઉપરથી નવી પેટર્ન બને એવી પેટર્ન છે. એટલા માટે આને આપણે થોડુંક વધારે વિસ્તારથી સમજવાનો કોશિશ કરીશું. જો એમાં મેં પહેલો એક સમ લીધો છે, પહેલી જે સિરીઝ છે એમાં 27, 31, 37 અને 45, તો આના વચ્ચે પહેલા આપણે ડિફરન્સ એટલે કે તફાવત ફાઇન્ડ આઉટ કરીએ. આ 27 અને 31 વચ્ચેનો તફાવત કેટલો છે? તો કે અહીંયા 3નો તફાવત થાય છે, 4 આંકડાનો તફાવત થાય છે. 27 ને 4 31, પછી 31 અને 37 વચ્ચે 6 આંકડાનો તફાવત છે, પછી 37 અને 45 આ જે બે અંક છે એ બે અંકની વચ્ચે 8નો તફાવત થાય છે. તો હવે આપણને ખબર પડી ગઈ આમાં જે પેટર્ન લાગુ પડે છે એ બબ્બેનો તફાવત આવે છે. પણ કેમાં ઉપરની જે સિરીઝ બને છે એમાં, તો કે આ 4 છે એના વચ્ચે 2નો તફાવત, 6 આવ્યા, 6 પછી 8 આવ્યા, હવે 8 પછી આપણે 10નો તફાવત કરીએ તો નીચેની પેટર્નમાં આપણને જવાબ મળી જાય. તો 45 વત્તા 10 કરીએ તો 55 જવાબ આવે. તો જે 55 છે એ અહીંયા મૂકી દઈએ આપણે ખાલી જગ્યામાં, તો આપણી અહીંયા સિરીઝ બની જાય છે. જો ફરી એકવાર, 27 અને 31 વચ્ચે 4નો ડિફરન્સ છે, 31 અને 37 વચ્ચે 6નો ડિફરન્સ છે, 37 અને 45 વચ્ચે 8નો ડિફરન્સ છે. તો હવે અહીંયા કઈ સંખ્યા મૂકીએ તો અહીંયા 10નો ડિફરન્સ આવે, કારણ કે ઉપરની જે પેટર્ન બને છે 4, 6, 8 અને 10, તો અહીંયા 10 મૂકી દઈએ આપણે તો અહીંયા 55 આવી જાય. એટલે આમાં પેટર્ન એવી રીતના બને છે કે ઉપર એક નવી આખી પેટર્ન ડેવલપ થાય છે, એ આપણે ખાસ સમજવાનું છે, બરાબર. હવે ત્યાર પછી બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ. તો બીજું એક્ઝામ્પલ છે એમાં 1, પછી બીજો આંકડો છે 3, ત્રીજો આંકડો છે 12, ચોથો છે 60. તો આમાં તમે થોડું વિચારશો એટલે જવાબ તમને જોતા જ ખબર પડી જશે કે અહીંયા બહુ મોટો ડિફરન્સ આવે છે. બહુ મોટો ડિફરન્સ આવે એટલે કઈ વર્ગવાળી પેટર્ન બનતી હોય, કા ઘનવાળી પેટર્ન બનતી હોય, અને કા મલ્ટીપલ અંદરો અંદર બહુ મોટા ગુણાકાર થતા હોય, તો આવી બહુ મોટો જવાબ આવતો હોય. પછી આપણે ઓપ્શન ઉપર પણ જવાનું છે કે ઓપ્શન જો અહીંયા નાના ન હોય તો અહીંયા આપણે 100ની નીચે કે ઓપ્શન છે જ નહીં. જો 460 છે, 360 છે, 370 છે અને 345 છે. તો આપણે અહીંયા સમજવાની કોશિશ કરીએ, 1 અને 3, તો અહીંયા 2નો ડિફરન્સ આવ્યો, 3 અને 12 આ બંને વચ્ચેનો જે ડિફરન્સ છે, તફાવત છે, એ 9નો છે. એટલે આપણને ખબર પડી ગઈ કે આમાં ડિફરન્સ લાગુ પડતો નથી, વર્ગ પણ અહીંયા લાગુ પડતો નથી. 3નો વર્ગ 9 થવો જોઈએ તો અહીંયા 12 આપ્યા છે, 12નો વર્ગ 144 થવો જોઈએ તો અહીંયા 60 આપ્યા છે, એટલે વર્ગવાળી પેટર્ન પણ લાગુ નથી પડતી. તો આપણે બીજી ચાવી લગાડીએ કે 1 × 3, તો 3 આવ્યા, પછી 3 × 4, તો કેટલા આવ્યા? 12. 4 × 3 = 4, 1 × 3 એટલે 3 આવ્યા, 3 × 4 = 12, પછી 12 × 5, 12 × 5 = 60 આવ્યા. તો અહીંયા જો પેટર્ન લાગુ પડે છે, 3, 4, 5 ગુણાકારમાં થાય છે, પણ જે સંખ્યા છે એને જ પાછો ગુણાકાર કરવાનો છે. હવે અહીંયા 60 છે એને આપણે કેટલા ગુણાકાર કરીએ? તો અહીંયા 6 કરી દઈએ તો અહીંયા જે જવાબ આવશે એ આ સિરીઝમાં ફિટ થઈ જશે. તો અહીંયા 6 × 6 = 60 કરીએ, એટલે 6 × 6 = 36, એટલે 360 જવાબ આવે. તો અહીંયા બી ઓપ્શન છે એમાં 360 છે, એટલે ખબર પડી ગઈ કે અહીંયા ગુણાકારની પેટર્ન છે, પણ કેની સાથે? તો કે જે આંકડો છે એનો જ ઉપરની સંખ્યા સાથે ગુણાકાર કરવાનો છે. જો અહીંયા ફોર એક્ઝામ્પલ ફરી એકવાર, 1 × 3 એટલે 3 આવ્યા, 3 × 4 એટલે 12 આવી ગયા, 12 × 5 એટલે 60 આવી ગયા, 60 × 6 એટલે 360 આવી ગયા. પણ અહીં ઉપર પાછી પેટર્ન ફોલો કરવાની છે, 3, 4, 5, 6. હજી આગળ આપણને પ્રશ્ન પૂછ્યો તો હવે 7, 360 × 7 કરત એટલે ઉપરની પેટર્નમાં ગુણાકાર થાય છે. આ એક નવી પેટર્ન આપણે આ લેક્ચરમાં શીખી,
ત્યાર પછીનું એક એક્ઝામ્પલ આપણે જોઈએ, એમાં બે અને ત્રણ, પછી પાંચ અને છ, ખાલી જગ્યા નવ, ખાલી જગ્યા બાર. જો આ થોડુંક મેં કોમ્પ્લિકેટેડ બનાવવા માટે, બહુ સહેલી છે પણ કોમ્પ્લિકેટેડ છે, વિચારવાનું છે માત્ર સરખી રીતના. બે અને ત્રણ તફાવત એકનો છે, ત્રણ અને પાંચ તો ત્યાં બેનો તફાવત છે, તો તફાવત વાળી ચાવી આમાં લાગુ પડતી નથી. બરાબર. તો હવે આપણે બીજી રીતના વર્ગવાળો વિચાર કરીએ, તો બેનો વર્ગ ચાર થાય પણ અહીંયા તો ત્રણ આપ્યા છે, ત્રણનો વર્ગ નવ થાય તો અહીંયા તો પાંચ આપ્યા છે, પાંચનો વર્ગ પચીસ થાય અહીંયા તો છ આપ્યા છે, તો એ પેટર્ન પણ લાગુ પડતી નથી. તો હજી બીજી ચાવી લાગુ કરીએ કે બે અને ત્રણ, તો જો આમાં તફાવત એકનો છે, પછી પાંચ અને છ તો પણ તફાવત એક જ છે, તો આમાં કંઈક આપણું નંબર લાગશે એવું મને લાગે છે. તો આ બે અને ત્રણ, ત્યાર પછી એક આંકડો મૂકી દીધો, ચાર મૂકી દીધા અને પાંચ અને છ, તો હવે અહીંયા આપણે નવ આપ્યા છે, તો અહીંયા સાત આપણે મૂકી દઈએ અને અહીંયા આઠ કરી દઈએ, તો આઠ અને નવ આ પેટર્ન બની ગઈ. પછી નવ પછી એક આંકડો ફરી પાછો મૂકી દેવાનો, એટલે કે દસ નંબરને આપણે મૂકી દીધા અને અહીંયા અગિયાર લખી નાખે, તો અગિયાર અને બાર. જો આમાં આ આખી અલગ જ રીતનો પેટર્ન બને છે. આ પેટર્ન એવી રીતના છે કે કોઈ પણ જાતનો તફાવત નથી, કોઈ પણ જાતનો વર્ગ નથી, કોઈ પણ જાતનો ઘન નથી, માત્ર ને માત્ર આમાં આંકડાની સિસ્ટમ છે, આંકડા બદલી જાય છે. તો એ કઈ રીતના ફરી એકવાર સમજીએ, બે અને ત્રણ એકનો તફાવત, પછી અહીંયા ચાર મૂકી દેવાના છે, પાંચ અને છ એક પછી એક આંકડો આવી ગયો, પછી અહીંયા છ પછી સાત મૂકી દીધા, અહીંયા આઠ અને નવ, પછી દસ મૂકી દીધા અને અગિયાર અને બાર. આ તમને સમજાઈ ગયું હશે. હવે તો હવે આમાં જવાબ પાછળ જવાબ જોવામાં ખાસ ધ્યાન રાખવાનું છે. આન્સર છે એમાં પણ આપણને કયો આન્સર છે, તો આપણો સાચો આન્સર છે આઠ અને અગિયાર. તો આઠ અને અગિયાર આન્સર નંબર સી માં છે, તો આપણો જવાબ આવશે આઠ અને અગિયાર સી. પણ જો ડી આન્સર છે એમાં પણ અગિયાર અને આઠ છે, આપણે અહીંયા સાચું સોલ્વ કરી દીધું પેપરમાં, પણ આપણે ઉતાવળમાં પેપરમાં ડી કરી દીધું, કારણ કે એમાં અગિયાર અને આઠ છે, બે આંકડા છે પણ આડા અવળા આપ્યા છે, એટલે આપણે ભૂલ કરીએ તો આપણને નુકસાની વધારે જાય. શું કામ? કારણ કે એક તો આપણે એક માર્ક ગુમાવ્યો, આપણને આવડતું હતું તો આપણે એક માર્ક ગુમાવ્યો, એટલે એક માર્કની એ નુકસાની ગઈ, પ્લસ બધી જ એક્ઝામમાં માઇનસ સિસ્ટમ હોય, માઇનસ સિસ્ટમ હોય એટલે જે આપણને આવડતું હતું એ તો માર્ક આપણે રોકડો માર્ક ગુમાવ્યો, પ્લસ એમાં આપણે માઇનસમાં ગયા. એટલે આવી ભૂલ હંમેશા ધ્યાન રાખવાનું, ભૂલ ન થાય એ ખાસ ધ્યાન રાખવાનું. પછી ચોથું એક્ઝામ્પલ આપણે જોઈએ, ત્રણ ચાર છ છ બાર આઠ ચોવીસ અને ખાલી જગ્યા, તો આમાં કઈ પેટર્ન છે? તો પહેલા આપણે ડિફરન્સ જોઈએ, ત્રણ અને ચાર નો ડિફરન્સ એક છે, પછી ચાર અને છ તો એનો ડિફરન્સ બે છે, તો ત્યાં ડિફરન્સ મેન્ટેન થતો નથી. તો હવે આપણે બીજી ચાવી લગાડીએ, વર્ગવાળી ચાવી લગાડીએ, તો ત્રણ નો વર્ગ નવ થાય તો એ નથી થતું, અહીંયા ચાર આપ્યા છે, ચાર નો વર્ગ સોળ થાય તો અહીંયા ખાલી છ આપ્યા છે, છ નો વર્ગ છત્રીસ થાય તો અહીંયા ખાલી છ આપ્યા છે, તોય નથી થતું. આંકડા મોટા નથી થતા એટલે વર્ગવાળી અને ઘનવાળી સી પેટર્ન લાગુ ન પડે. હવે આપણે એના પછીની ચાવી લગાડીએ, તો કે ત્રણ અને ચાર, પણ આમાં ઘણી વખત શું થાય, એક પછી એક એક આંકડો છોડીને પણ વિચારવાનું, એવી રીતના પણ સિરીઝ બનતી હોય કે વચ્ચેનો એક આંકડો છોડી દીધો હોય ત્યાર પછીના આંકડા સાથે મેચ થતું હોય, તો એ આપણે લગાડીએ. ચાર પછી એક આંકડો છોડી દીધો તો છ આવ્યા, પછી છ પછી આઠ આવ્યા, એક આંકડો છોડી દીધો, પછી આઠ પછી અહીંયા શું આવશે એ આપણને ખબર પડી ગઈ. શું કામ? કારણ કે અહીંયા બબેનો ડિફરન્સ છે, ચાર અને છ વચ્ચે બેનો ડિફરન્સ, છ અને આઠ વચ્ચે બેનો ડિફરન્સ, અને અહીંયા જે આંકડો આવે એમાં પણ બેનો ડિફરન્સ હોય, તો આઠ અને અહીંયા શું આવશે, આઠ વત્તા બે એટલે દસ, તો આપણો સાચો જવાબ બી બરાબર દસ. હવે નીચેની પેટર્ન છે બાજુના આંકડાની એ પણ જોઈ લઈએ, ત્રણ દુને છ, છ ગુણ્યા છ છ છ ગુણ્યા બે બરાબર બાર, બાર ગુણ્યા બે બરાબર ચોવીસ, તો નીચેની પેટર્ન પણ ફોલો કરે છે. કઈ રીતના? તો કે એનો ડબલ થાય છે, એટલે આ બે પેટર્ન આમાં બને છે, પણ આપણો જવાબ સાચો જવાબ દસ આવે છે, કારણ કે ઉપરની સિરીઝ આપણે ધ્યાનમાં રાખવાની છે. બરાબર. આ પણ પેટર્ન તમે ખાસ ધ્યાન રાખજો, આવી પણ આવી રીતના પણ એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ શકે. ત્યાર પછીનું એક્ઝામ્પલ આપણે જોઈએ, તો અહીંયા પણ આંકડા આપ્યા છે, પિસ્તાલીસ પંચાવન છત્રીસ ખાલી જગ્યા અને એકવીસ, તો આમાં જો આંકડા છે એ નાના થતા જાય છે,
નાના થતા જાય એનો મતલબ કે આ પેટર્નમાંથી અંક છે એનો ઘટાડો થાય છે. ઘટાડો ક્યારે થાય? જ્યારે માઇનસ થાય ત્યારે. જ્યારે બાદબાકી થાય ત્યારે જ હંમેશા પેટર્ન એવી હોય કે એમાં અંકનો તફાવત ઓછો થતો જતો હોય. બરાબર, તો 55 અને 45 વચ્ચે ડિફરન્સ કેટલો છે? તો કે અહીંયા ડિફરન્સ છે એ 10 આંકડાનો ડિફરન્સ છે. ત્યાર પછી 45 અને 36 વચ્ચે કેટલાનો ડિફરન્સ છે? તો કે 45 અને 36 વચ્ચે 9નો ડિફરન્સ છે. હવે 36 અને અહીંયા ખાલી જગ્યા છે તો ત્યાં કેટલો ડિફરન્સ હોવો જોઈએ? અને ખાલી જગ્યા પછી અહીંયા 21 આપ્યા છે એટલે એ પણ ડિફરન્સ મેન્ટેન થવો જોઈએ. તો વિચારીએ આપણે કે અહીંયા 45 અને 36 વચ્ચે 9નો ડિફરન્સ છે. બરાબર, તો હવે 36 અને અહીંયા જે સંખ્યા આવે એમાં 8નો ડિફરન્સ હોવો જોઈએ. તો 36 માઇનસ આપણે 8 કરીએ તો કેટલા આવે? 28 જવાબ આવશે, 28. અને ફરી પાછું આગળ એક સંખ્યા છે એટલે ખાસ એ સંખ્યાને પણ ધ્યાનમાં લેવાની છે. તો 28 માઇનસ 6 કરવાના, કારણ કે અહીંયા જો તમે એક એક આંકડો ઘટતો જાય છે એટલે માઇનસ 7 કરશું આપણે. અહીંયા 10 છે, પછી 9 ઘટ્યા, પછી 8 ઘટ્યા, પછી 7 ઘટ્યા. તો હવે 7 ઘટે, 28 માંથી 7 જાય તો 21 આવે છે. તો આપણી પેટર્ન સાચી છે. એટલે હંમેશા બધા જ એંગલથી તમારે વિચારવું પડે તો તમારો આ સિરીઝનો આન્સર સાચો મળે. પણ અલગ અલગ પેટર્ન તમે ફોલો કરો, અલગ અલગ રીતના ડિફરન્સ શોધવાની તમે કોશિશ કરો તો 100% તમને જવાબ મળી જાય. બરાબર, હવે આપણે છઠ્ઠું એક્ઝામ્પલ જોઈએ. જો 32, 28, 16, 14, 8 અને 7, તો આ સિરીઝ જોતા આપણને એટલી તો પહેલા ખબર પડી જ જાય કે આ સિરીઝમાં ઘટાડો થાય છે, કારણ કે આગળની જે સંખ્યા છે એના કરતા પછી નાની સંખ્યા, પછી એના પછી વળી પાછી નાની, એનથી નાની, એનાથી પણ નાની, એમ સંખ્યા ઘટતી જાય છે. સંખ્યા ઘટે એટલે એનો મતલબ કે માઇનસ વાળી પેટર્ન લાગુ પડતી હશે લગભગ. તો આપણે પહેલા ટ્રાય કરીએ. 32 માંથી 28 જાય, 4નો ડિફરન્સ. 28 માંથી 16 જાય તો ઘણો મોટો ડિફરન્સ થઈ જાય છે એટલે એ પેટર્ન લાગુ પડતી નથી. બીજી ચાવી લગાડીએ. જો અહીંયા એક આંકડો મૂકીને કરીએ તો આપણને કઈક રિઝલ્ટ મળશે. 32 પછી 16, 16 પછી 8, 8 પછી કઈક અહીંયા જવાબ આવશે. તો જો આમાં તમે સરખું વિચારશો તો તમને જવાબ ઓટોમેટિક મળી જશે. તો કે 32 અને 16, તો કે 16 દુને 32 એટલે 32 ના અડધા થાય છે. ફરી પાછો એક આંકડો મૂકી દો તો 16 ના અડધા 8, તો 16 ના અડધા 8 પણ થાય છે. અહીંયા 8 ના અડધા 4, તો અહીંયા જવાબ 4 આપ્યો જ છે. સી બરાબર 4 આપ્યા છે તો અહીંયા જવાબ 4 આવી જશે. એટલે એવી પણ પેટર્ન પૂછાઈ શકે કે એક આંકડો મૂકીને જે સિરીઝ બને છે એ અડધા આંકડાની સિરીઝ બને છે. બરાબર, એટલે અલગ અલગ રીતના ઘણી બધી સિરીઝ બની શકે. તો આ તમને આરામથી સમજાઈ ગયું હશે. પછી આ વચ્ચેનો જે આંકડો છે એમાં પણ એમ બને છે. 28 ના ભાંગ્યા 2 કરીએ તો 14, 14 ના ભાંગ્યા 2 કરીએ તો 7, અને હજી 7 ના અડધા અહીંયા કીધું હોય તો કેટલો જવાબ આવે? તો કે 3.5, કારણ કે આપણે અડધા કરવાના છે. સમજાય છે? બરાબર, જે જે સિરીઝ આપણે ભણીએ છીએ એ બધી સિરીઝ તમારી નોટમાં ક્યાંક લખતા જાજો, એટલે જ્યારે પણ એક્ઝામમાં તમે દેવા જાઓ ત્યારે આગળ વખતે આ બધી જ પેટર્ન તમે એક એક વાર ખાલી જોઈ લેશો ને તો એ તમને ફટાફટ ક્વિક મગજમાં લાઇટ થશે, ક્લિક થશે કે નહીં આ પેટર્ન નથી લાગતી તો આના પછીની આવી પેટર્ન, આ નથી લાગતી તો આના પછીની આવી પેટર્ન લગાડે. બરાબર, એટલે જે જે પેટર્ન તમે ભણો એ બધી ખાસ નોટ ડાઉન કરતા જાજો જેથી કરીને ભવિષ્યમાં તમે ટાઈમ બચાવી શકો. પછી 7મા નંબરનું આપણે એક્ઝામ્પલ જોઈએ. તો એમાં 2, 4, 12, 48, તો આમાં ડિફરન્સ તો બહુ મોટો થઈ જાય છે. 2 અને 4 વચ્ચેનો તફાવત જે છે એ કેટલો છે? તો કે 2નો. 4 અને 12નો જે તફાવત છે એ 8નો છે. તો એ મેચ નથી થતું, તફાવત મેચ નથી થતો. તો વર્ગ જોઈએ તો 2નો વર્ગ 4, 4નો વર્ગ 16 થાય, પણ અહીંયા આપણને 12 આપ્યા છે એટલે એ પણ આપણી સિરીઝ લાગુ પડતી નથી. તો હવે ઘન તો લાગુ પડે જ નહીં, કારણ કે ઘન તો થતો જ નથી. તો હવે આપણે બીજું કંઈક લોજિક લગાડીએ. 2 × 2 તો 4 થઈ ગયા. હવે 4ને કેટલા સાથે ગુણ્યા તો 12 થાય? તો 4 × 3 તો બરાબર 12, 4 × 3 = 12. પછી 12 × 4 તો 48 થઈ ગયા. તો હવે 48ને 5 વડે ગુણીએ તો એ અહીંયા જવાબ હશે.
તો 48 પંજા એટલે કેટલા થાય, 8 પંજા 40 ની સુઈન, વધી પડી 4, 5 ચોક 20, 20 ને 4 24, એટલે આપણો જવાબ આવશે 240. તો ઓપ્શન એ બરાબર 240 અહીંયા આપ્યા જ છે જવાબમાં, એમસીક્યુ માં આપણને આપ્યા જ છે એ બરાબર 240 બરાબર. તો અહીંયા પેટર્ન જે છે એ પેટર્ન ખાસ સમજવાની છે. આ તો તમને સહેલું લાગશે કે આ તો બહુ સહેલું છે, પણ એ સહેલું ક્યારે આપણે બને, જો આપણે પેટર્નને યોગ્ય રીતના લાગુ કરીએ તો. તો અહીંયા પેટર્ન કઈ બને, 2 પછી 3 પછી 4 પછી 5, પણ એ કઈ રીતના, ગુણાકારમાં તફાવત નથી અહીંયા, પણ ગુણાકારનો તફાવત છે બરાબર, એક એકનો તફાવત છે, પણ એને જે સંખ્યા છે એને એક મૂકીને એની સાથે ગુણાકાર કરવાનો છે. તો આ રીતના અહીંયા પેટર્ન બની. હવે 8મો નંબરનો એક્ઝામ્પલ છે એ પણ આપણે જોઈએ. જો અહીંયા સંખ્યા આપી છે 3, 9, 4, 16, 5, 25 અને 7. તો અહીંયા પહેલા આપણે તફાવત જોઈએ, 3 અને 9 વચ્ચેનો તફાવત કેટલો થાય, તો કે 6. પછી 9 અને 4 તો એ તો માઇનસમાં હોય જાય, એટલે એ તફાવતની સિસ્ટમ પેટર્ન અહીંયા લાગુ પડતી નથી. તો હવે એના પછીનું આપણે બીજી ચાવી મારીએ તો વર્ગ, તો 3 નો વર્ગ 9, 9 નો વર્ગ 81, 90, 81 તો એ પણ નથી લાગુ પડતું, કારણ કે વર્ગ તો પાછળ સંખ્યા ઘટી ગઈ છે. તો હવે આપણે આમાં બબ્બેની પેટર્ન બને છે જો આ રીતના, 3 અને 9 તો 3 નો વર્ગ કેટલો થાય, 9, ચાલો એ જવાબ સાચો મળી ગયો આપણને. પછી 4 અને 16 તો 4 નો વર્ગ 16 થઈ જાય છે, આ બે આંકડાનું આપણે પેટર્ન બને છે. પછી 5 નો વર્ગ 25 તો અહીંયા પણ આપણને પેટર્ન લાગુ પડે છે, 55 ને 25 એટલે 5 નો વર્ગ 25 થઈ ગયો. તો હવે અહીંયા 6 નો વર્ગ આવવો જોઈએ, પણ 6 નથી તો કઈ વાંધો નહીં, 7 આપણે 7 નો વર્ગ કરીએ તો 7 નો વર્ગ કેટલો થાય, 49, કારણ કે આ જે સંખ્યા છે એનો બાજુમાં વર્ગ આપ્યો છે. અહીંયા પણ 3 સંખ્યા છે તો એનો વર્ગ 9 આપ્યો છે, 4 સંખ્યા છે તો એનો વર્ગ 16 આપ્યો છે, 5 નંબરની સંખ્યા છે તો 5 નો વર્ગ 25 આપ્યો છે, તો 7 નંબર છે તો એનો વર્ગ આપણે 49, આપણને ખબર છે 49, તો સી બરાબર 49 આપ્યા છે, 49 અહીંયા આન્સર બને જ છે. તો એ જવાબ પણ આપણને મળી ગયો. પછી 9મા નંબરની સિરીઝ છે, પણ આ જે સિરીઝ છે મિત્રો, આ સિરીઝ હું તમને હોમવર્કમાં આપું છું, કારણ કે આપણે, હું બધી સિરીઝ હું કરાવી દઈશ, બધી પેટર્ન હું તમને સમજાવી દઈશ, તો તમે ક્યારે પછી નવી શીખશો, એટલા માટે જે આપણે આગળ 3 લેક્ચર આના ભણ્યા છીએ સિરીઝમાં, Part 1, Part 2 અને Part 3 આ લેક્ચર, તો આ 3 લેક્ચરમાં જે મેં પેટર્ન તમને ફોલો કરવાની કીધી છે એ બધી જ પેટર્ન બહુ અગત્યની છે, બહુ IMP છે, કારણ કે એ બધી જ પેટર્ન એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો મિત્રો આ જે 9મા નંબરનો જે એક્ઝામ્પલ છે, જે સમ મેં આપ્યો છે, તમને સિરીજ આપી છે, એ તમે હોમવર્કમાં ઘરે સોલ્વ કરજો, અને એનો જે જવાબ આવે એ નીચે આપણે યુટ્યુબમાં કમેન્ટ બોક્સ છે, આ કમેન્ટ બોક્સમાં તમારે જવાબ લખવાનો છે. આ જવાબ તમે ખાસ લખજો, કારણ કે જે વિદ્યાર્થીને અમુક લેક્ચર મારો જોઈ લેશે પણ એને ક્લિક નહીં થાય યોગ્ય સમયે, તો એ નીચે જવાબ કમેન્ટમાં જોઈને પણ જોઈ શકશે, એટલા માટે જવાબ તમે ખાસ લખજો. મિત્રો જો તમારે સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો જરૂરથી નીચે જે સબસ્ક્રાઇબનું બટન છે એના ઉપર ક્લિક કરજો, જેથી કરીને બાજુમાં બેલ જેવી નિશાની આવશે ત્યાં પણ ક્લિક કરી દેશો, એટલા માટે તમને મેસેજ નોટિફિકેશન મળતા રહેશે. મિત્રો આ લેક્ચર જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ.